બહેરામની સાસુ કુતરાની પૂંછડી વાંકી અને ઘર ઘૂઘરો અને ઘોટાળો સહિતના નાટકોથી લોકોને ખૂબ હસાવનાર સુરતના નાટ્યકાર યસી કરંજી અને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તેની કલાના ક્ષેત્રમાં પ્રદાન બદલ તેને સન્માન એનાયત કરવામાં આવ્યું હતું સુરતના યસદી કરંજીયાને ભારત સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રીના ઇકબાલથી નવાજ્યા છે દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે યસદી ભાઈએ પારસી નાટકો દ્વારા કરેલ સમાજ સેવા તેના કેન્દ્રમાં છે તેમણે યજિકરણ જે ગ્રુપ દ્વારા 60 થી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે જેની રજૂઆત સુરત ગુજરાત દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઈ રહી છે તેમનો આખો પારસી પરિવાર નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે આ ઉકર્ણારુ આ આખરી પરિવાર છે પોતાના નાટકો દ્વારા ભેગી થયેલી રકમ તેમણે સમાજ સેવા માટે વાપરી છે અને તેનો સરવાળો રૂપિયા 3 કરોડ થી ઉપર થઈ જવા પામ્યો છે તેમના નાટ્યગુરુ ગુરુ ચંદન વન ચિમનલાલ મહેતા સાથે તેમણે તાપી તટે તાપી નામની ત્રણસો થી વધુ હપ્તાવાળી હાસ્ય શ્રેણી આકાશવાણી પર રજૂ કરી હતી તેમનું તેમણે પુસ્તક પણ બનાવ્યું છે તેમની પત્ની વીરા કરંજીયા નાના ભાઈ મહેર નોસ કરંજીયા ભાભી પેરીન કરંજીયા દીકરી મહારૂખ ચીચકર દીકરો શહેરાજ કરંજીયા તથા ભાઈ રોહિન્ટન કરંજીયા અને ખાસ મિત્ર જા લંગાડના સહિતનું તેમનું યસી કરંજીયા ગ્રુપ સુરતમાં જ નહીં દેશના તમામ મોટા કેન્દ્રો અને વિદેશમાં પણ આજીવન નાટ્ય પ્રયોગો કરી લોકોનું મનોરંજન કરી રહ્યા છે ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય અદમકારી પ્રમાણપત્ર બોર્ડ જેવી સહકારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યશવીભાઈ વર્ષોથી સંકળાયેલા છે તેમના બિચારો બરજુ કૂતરાની પૂછડી વાંકી જેવા હાસ્ય નાટકોથી તેઓ વર્ષોને વર્ષો પ્રેક્ષકોને હસાવતા રહ્યા છે કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ દ્વારા તેઓ વર્ષોથી કોચિંગ પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક રીતે સંકળાયેલા છે આ એવોર્ડ મળવાની હૃદયપૂર્વક મને ખરા જીગરથી ખુશાલી છે ખુશાલી એટલા માટે કે જ્યારે કોઈ મિત્ર એક મિત્રની કદર કરે તો એ મિત્રને ખુશાલી લાગે છે આ તો રાષ્ટ્રએ કદર કરી છે તો મને હૃદયપૂર્વકનો આનંદ થાય એ સ્વાભાવિક છે આ એવોર્ડ મેળવવા પાછળ મેં એકલાય મહેનત કરી એવું કદી ન કહી શકું આ એવોર્ડની પાછળ મારા સ્વર્ગસ્થ મમ્મી ડેડી મારા ભાઈ ભાભી મારા પત્ની મારા બાળકો મારા સ્નેહીજનો મારા મિત્ર મારા નાટ્ય ગ્રુપના કલાકારો મારા કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના શિક્ષકો ગુરુજનો મારા વિદ્યાર્થીઓ મારા સુરતી પ્રેક્ષકો અને આમ કહું તો આખું સુરત એને હું આ એવોર્ડ નમ્રપણે અર્પણ કરું છું સાહેબ પ્રધાનમંત્રી મોદી તમારી તો મુલાકાત થઈ છે તેમને લઈને શું કહેશો તેમનું નેતૃત્વમાં જે દેશ ચાલી રહ્યો છે તેને લઈને શું મોદી સાહેબે બે હજાર અગિયારમાં સુરતમાં મને એવોર્ડ આપ્યો હતો ત્યાર પહેલાં પણ અમે એકાદ વાર મળ્યા હતા પણ એક સામાન્ય મુલાકાત હતી એમાં કોઈ બીજું કશું હતું નહીં પણ હું એટલું જરૂર કહું કે એમનું નેતૃત્વ જો ભારત દેશને મળતું રહેશે તો આજે નહીં કાલે આપણે ખરેખર સારા દિવસો જરૂર જોઈશું અફકોર્સ જે ઘરની અંદર પર મુસીબતો તો આવે જ છે કુટુંબમાં મુસીબતો તો આવે જ છે આ તો આખો દેશ છે દેશ ચલાવવાનો છે આપણે થોડી શાંતિ રાખીએ આપણે જે એક માણસ કામ કરે છે તેને થોડું કામ કરવા દઈએ તો હું માનું છું કે આપણને પણ અંતે સુખી થઈશું ને આપણને પણ એનો લાભ મળશે જુવા પેઢીને શું સંદેશો આપશો યુવા પેઢીને તો હું આટલો જ સંદેશો આપું કામ કરતા રહો પણ સાથે સાથે સારા હસતા રહો અને હસાવતા રહો જો તમે હસતા રહેશો તો તમે ભગવાનની વધુ નજીક જશો જો તમે બીજાને હસતા રાખશો તો ભગવાન તમારી વધુ નજીક આવશે તમને બંને રીતે ફાયદો જ છે જીવનમાં હસતા રહો હસાવતા રહો અને તમામ પ્રકારની સફળતા તમારા જીવનમાં મેળવતા રહો એ જ દુઆ અમે સર તમે કલાનો મળ્યો છે કલાકારોને શું સંદેશો આપશો કલાકારોને એટલો જ સંદેશો આપીશ કે અત્યારે જે તમે મહેનતથી ઝીલથી ઉત્સાહથી ઉમંગથી કામ કરી રહ્યા છો એને મંદ પડવા દેશો નહીં અને સદાકાલે ઉમંગથી કામ કર્યા કરજો એવોર્ડ મળે કે ન મળે તમારું સારું કામ જ તમારો એવોર્ડ છે તમારા પ્રેક્ષકો તમારો એવોર્ડ છે એમ સમજીને ચાલજો મારું નામ મહારૂખ જુબીન ચીજગર નીકરંજિયા એટલે ઘણીવાર એવું થાય ને કે ખુશાલી એટલી બધી હોય કે શબ્દો ઓછા પડે તો આજે મને બોલવા માટે શબ્દો ઓછા પડે છે આમ તો સ્ત્રી છું એટલે શબ્દો ઓછા પડવા જોઈએ નહીં પણ મોકો જેવો છે ખુશાલી જેટલી છે કે કંઈ સમજ નથી પડતી કે શું બોલું શું જોયું આટલો ડેડ ડે મેં હંમેશા હસતો ચહેરો જોયો છે ગમે તેવો સિચ્યુએશન હોય લાઈફમાં હંમેશા હસતા રહ્યા છે એટલે ધીસ કરવડ લાઈને એમની જિંદગીમાં બધું જ સ્ટ્રેટ રાખ્યું છે અને હી હેઝ ઓલવેઝ અસ કે કંઈ બી હોય આપણે હંમેશા સામેવાળા વ્યક્તિ સાથે નમનતાઈ જ રહે નમનતાઈથી જ વાત કરવી જોઈએ સો હ્યુમિલિટી ઇઝ વોટ હી હેઝ અસ અને દેટ હેઝ સ્ટેડ વિથ મી અને બીજું કે પૈસા પાછળ નહીં દોડવું પૈસો ઓટોમેટિકલી આપણને જેટલો જોઈએ છે એટલો આપણી પાસે રહેશે જ ખુદા આપણને આપશે જ

યંગ જનરેશનને એ જ સંદેશો આપીશું કે તમને ખુદાએ જે બનાવીને મોકલ્યા છે એમાં તમે તમારું બેસ્ટ કરો કહે છે ને કે નહીં બદલ શકતા મેં આપ કો લો કે હિસાબસે મુજે બી એક લિબાસ દિયા હૈ ખુદાને આપને સે ને એવનને જે લિબાસ આપ્યો છે એમાં એમને બેસ્ટ કર્યું છે એવી રીતે અમને જે લિબાસ આપ્યો છે એમાં અમારે બેસ્ટ કરવાનું એ જ સંદેશો એમની લાઈફ આપે છે મારું નામ વીરા યરણ છે શું કહેશું આજે પતિશ્રીને અવોર્ડ મળ્યો છે મારા પતિશ્રીને અવોર્ડ મળ્યો એટલે સૌથી ખુશ તો હું જ છઉં એમ બહુ ઘણી ઘણી ખુશ છઉં કે ખુદાએ આ આટલી સરસ ભેટ આપી નાઇન્ટીન સિક્સટી વનમાં જ્યારે હું એમને પન્ની ત્યારે મને સૌથી બેસ્ટ ગિફ્ટ જો હોય તો મારા યસજી મને મળ્યા ને હવે આટલા વર્ષો પછી જે એવનને નામ ના કમાઈ ને આટલું મોટું એવનનું સન્માન થયું એ મારા માટે એના કરતાં વધારે ખુશી કંઈ બીજી ચીજમાં નથી એમ કહેવાય છે આઈ થિંક આઈ અગ્રી વિથ દેટ કારણ કે જ્યારે હું પન્ની ત્યારે મને એમ લાગ્યું કે મારા યસડીને મોર અટેચ ટુ ડ્રમેટિક્સ મોર અટેચ ટુ આર્ટ મોર અટેચ ટુ હિસ ફીલ્ડ જે મારે માટે એટલું બધું નહીં હતું ફોર મી મારા ચિલ્ડ્રન બધું હતું એટલે ઓલ માય લાઈફ આઈ લુકડ આફ્ટર માય ચિલ્ડ્રન એન્ડ આઈ ગેવ ઇમ ધ ફ્રી સ્પેસ કે એવન એવનની જે બી વિશીઝ હોય તે એવન ફૂલફિલ કરે આઈ એમ સો હેપી ટુ ડે કે એવને આર્ટ એટલું બધું ફોલો કીધું ને એટલા સરસ ડ્રામાઝ રીતે કરી ને એક બીજી વસ્તુ એવનની અંદર એક ઘણા જ નમાલા માણસ કોઈ દિવસ કોઈને ગમે તેમ બોલે નહીં એ એવનની પાસેથી હું શીખી ને એવનને લીધે જે હું ઘણી લાઉડ હતી તે ઘણી સોફ્ટ થઈ ગઈ ને એવન પાસેથી હું શીખી કે કોઈ બી માણસને કદી બી કંઈ બી નહીં બોલવાનું બારના પર આવે તો એને પહેલે અંદર લઈને પાણીનો ગ્લાસ તો એટલીસ્ટ ઓફર કરવાનું એટલે મને લાગે છે કે એવનને આ બધું જે ખુડાએ આપ્યું તે એવન ડિઝર્વ કરે છે કારણ કે એવનનો સ્વભાવ જ એટલો હ્યુમિલિટી ભરેલો છે કે એવનને આ અવોર્ડ મળ્યો છે તો પરફેક્ટ છે એમને માટે ઇટ્સ એન અવોર્ડ ફ્રોમ ગોડ ફોર હિમ થેન્ક યુ એક બીજી વસ્તુ મારા બચ્ચાઓ ઘણા જ લકી છે આ મારા તને તન બચ્ચાઓને પગલે ખરેખર અમે બેઉ જણા ઘણા જ સુખી છીએ ને મને ફીલ કે જો ભગવાન પૂછે કે આવતા પતિ જોઈએ જ તો હું કેવ શ્યોર સાત જન્મ મને મારા યઝર જ આપજો કેમેરામેન સાબિર સાહેબ સાથે કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ સુરત